आज रोज रामपर सर्वा तालुका नखत्राणा जल संचय कामनु खाता मुहूर्त करवामां आवेल। एमां सरपंच श्री वालभाई मनजीभाना हस्ते अने रंगाणी करसनभाई धनजीभाई तथा समाज मंडळ द्वारा खाता मुहूर्त करवामां आव्युं हतुं। सरपंच श्री वालभाई मनजी जणाव्युं के गामे गाम आवी ज रीते विकासना काम थवा जोईए। रामपर गामे आज योजनाना कारणे रामपर गामे कायम पाणीनी समस्या दूर थशे। વધુમાં તેમણે જણાવ્યું હતું કે મહિલાઓનો પણ આ વિકાસ કામોમાં સાથ સહકાર આપવો જોઈએ અને બધા સરપંચોને આ વિકાસ કામો માટે આગળ આવવું જોઈએ અને લોકફાળો કરીને જલસંચયનું તળાવ તથા ડેમનું કામ કરવું જોઈએ। અત્યારે કચ્છમાં બધી જગ્યાએ પાણીની સપાટી નીચે ચાલી ગઈ છે। જો આવા કામ થશે અને ડેમ ભરાશે તો જળ સિંચાઈ અને પાણી ઉપર આવશે, ખેડૂતોને મોટો ફાયદો થશે ખેતી કરવા માટે, એવું સરપંચ શ્રી અને ગ્રામજનો તથા કરસનદાસ ધનજીભાઈએ જણાવ્યું હતું। આ ભગીરથ કામોમાં બધાનો સાથ સહકાર હોવું જરૂરી છે, વધુમાં બધાની સાથે મળીને આ કામ કરવાની જરૂર છે। આ પ્રસંગે દેવાંગભાઈ ગઢવી, ગોપાલભાઈ, ધનજીભાઈ, હસમુખભાઈ, હિતેશભાઈ, ગણેશભાઈ, મનજીભાઈ, પચાનભાઈ, કિરણ મહારાજભાઈ, રવજીભાઈ જાડેજા મહેમત સહિત દરેક સમાજના માણસો આ પ્રસંગે હાજરી આપી હતી। રમેશભાઈ ભાનુશાલી, નાલિયા, સ્પીડ ન્યૂઝ 7, અબડાસા, કચ્છ। અને હું સરપંચના પતિ છું અને અમારી ગામની અંદર જે અમારા માજી સરપંચ અત્યારે જે હાલમાં બીમાર હતા એ ઘરે છે, પણ કરશન બાપા અને માજી સરપંચ વાલજીભાઈ નાનજી અમારા ગામની અંદર બહુ મોટા કામ કર્યા છે। અને એ માણસ છે ધનજીભાઈ છે, એ અમારી ગાયને પણ ચારા આપે છે। અમારે દુષ્કાળ હતો તોય બી પણ ધનજીભાઈએ ચારો ઘણો આપ્યો, અત્યારે પણ અમને સાથ સહકાર આપે છે। પ્રથમ મહિલા સરપંચ મારા ઘરના છે, તો આ પટેલ લોકોનો અમને બહુ સાથ સહકાર છે, તો અમે પણ નભી રહ્યા છીએ એની ઉપર। અને અમારી ગામની અંદર કે ઓછામાં ઓછા 12 ડેમ એ લોકોએ બનાવ્યા છે, અમારો 22 ડેમ બનાવ્યા છે। અમારો ખાલી બોલવાનો સાથ સહકાર છે, બાકી 25% કોઈ અમારો સાથ સહકાર નથી। અમે જે કરીએ છીએ તે એની પાછળ છીએ, અને એ લોકો જે કામ કરે છે એ સારું કામ કરે છે। અને આવા જો ગામડાની અંદર કામ થતા હોય તો બધાએ ગામ એકદમ વ્યવસ્થિત ઊંચા આવી જાય, તળ ઊંચા આવી જાય, અને જે ભારે વસ્તા પાટીદાર છે તો જો વાડી ચાલુ કરે તો એ વાડી કરનારા નથી, તો જે નાના માણસો છે એના ઉપર નંભી રહે, ટકી રહે। જો આવું જો કાર્ય કરતા રહેશો તો ભગવાન તમને સુખી રાખશે, અને ઝીણા માણસો અમુક જોશો તો તમારું પણ કલ્યાણ થશે। વંદે માતરમ ખાલી, અને એને આટલો બધો જે સાહસ કર્યો છે, તો આપણે આજુબાજુના ગામમાં કચ્છમાં જો કરશનભાઈનો જો એક લઈ કરી એનું આપણે જે કાર્ય કર્યું હોય એ કાર્યને જોઈ કરી, અને જો ગામોગામ એવા જો દાનવીર, સુરવીર અને જેને કહેવાય સેવાભાવી, સેવાના ભેખધારી એવા જો ગામોગામ જાગે તો આજ કચ્છ આખું નંદનવન બની શકે એવું આ કાર્ય છે। આજે રામપુરના એક દાખલો આપણે લેવા જેવો છે કે આ એ જે કાર્ય કર્યું છે એ કાર્ય બધા પ્રેરણા લે આજુબાજુના ગામોવાળા, અને આખું ગામ, આખું કચ્છ નંદનવન બને એવી અમારી શુભ। આજ પટેલ વિગોડી અહીં આ કરશનભાઈએ કામ ચાલુ કરાવ્યું હતું ગામ રામપર સરવાના, તો એ કામ એ આવી કરી જોઈ કરીને મને એમ થયું કે આ કામમાં આપણે દાન દેવા જેવું છે, અને હું પણ એક ખેડૂત છું કે ખેડૂત અને મારા પણ આજુબાજુમાં વાડી કૂવા ખેતર છે, તો મને એમ થયું કે હાલો આમાં આપણે મદદરૂપ થઈએ, તો 1,00,000 રૂપિયા મેં પણ આ કામમાં મદદરૂપ થવા માટે આપ્યા છે। અને આપણા નથી એ તો આ બધા સાર્વજનિક પરમાત્માનો જીવાત્મા છે, અને જીવાત્મા માટે આ કાર્ય થાય રહ્યું, તો એના માટે અમને મનમાં થોડુંક મન લાગ્યું અને અમે એ પણ હાથ લાંબો કર્યો છે, અને હજી પણ ક્યાંય પણ જરૂર પડશે તો અમે એવા સેવા કાર્યમાં સહભાગી થવા તૈયાર છીએ। અસ્તુ। મારું નામ મહિપતસિંહ એમ જાડેજા, મારું ગામ વિગોડી। અત્યારે જે આ રામપર સરવાની સીમમાં જળ અભિયાન જે મોટું કામ થઈ રહ્યું છે એનો સીમા સરહદ છે, આ બાજુ વિગોડી છે, આ બાજુ રામપરના સીમા સરહદમાં આ કામ થઈ રહ્યું છે। આ જળ અભિયાનના જે કામ છે એ હકીકતમાં ખેડૂતો માટે અને આપણા દેશ માટે, એમાંય કરીને આપણા કચ્છ જેવા મુલક માટે એટલું બધું મહત્ત્વનું છે કે જે એની પ્રશંસા આપણે મુખથી કરી શકતા નથી। કરશનભાઈ જેવા માણસ સુરતમાં રહેવાવાળા અને જેના ઉપર પરમાત્માની અસીમ કૃપા છે, હું તો એમ કહું છું કે એસીમાં બેસવાવાળો માણસ કચ્છ માટે, પોતાના વતન માટે, પોતાની જન્મભૂમિ માટે જો આટલો પ્રયાસ અથાગ જો પ્રયત્ન કરતા હોય, કરશનભાઈ ભાઈ સાથે મેં જ્યારે પહેલી મુલાકાત થઈ
કૃષ્ણભાઈ ને મેં વાત કરી ત્યારે કૃષ્ણભાઈ ના મુખ માંથી એવા શબ્દો સર્યા કે ભાઈ મારા ગામના કે મારી આજુબાજુના ખેડૂતો ખુશાલ રહે, કચ્છની ધરતીમાં જળ અભિયાન, જળનું સંગ્રહ સ્થાન થાય, ભૂગર્ભ જળ તળ ઊંચા આવે અને માણસો સુખી થાય, એ જ મારો લક્ષ્ય છે. ધન્યવાદ છે. હું તો એમ કહું છું કે કૃષ્ણભાઈને જેટલા હું અંતરથી આપણે ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. આપણે એમ કહીએ છીએ કે કલયુગ કલયુગ કલયુગ, પણ કલયુગમાં સૈકડામાં ત્રણ માણસો દેવયોનીના મળી આવે છે. આપણે પોતાને કૃષ્ણભાઈ પાસેથી પ્રેરણા લેવા જેવી છે કે હું મારા દેશ માટે, હું મારા ગામ માટે, હું મારા સમાજ માટે શું કરી શક્યો. ખાલી ખાલી કાદવ કીચડ ઉલાળી અને માનવ જીવન બરબાદ કરવાનો કોઈ હેતુ નથી. આ કૃષ્ણભાઈની પ્રેરણા લેવાથી ખેડૂતો, અમે, હું તો નાનો એક ખેડૂત છું, પણ પ્રેરણા એવી થાય છે કે જો આવા કૃષ્ણભાઈ ગામે, એક ગામમાં બબ્બે કૃષ્ણભાઈ જો પાકે ના, તો ગામનું પાણી, વરસાદનું પાણી ગામની સરહદ મૂકીને બીજે ક્યાંય ન જાય, દરેક ગામનું પાણી દરેક ગામના સીમાડામાં જળવાઈ રહે અને ભવિષ્યમાં 10 વર્ષમાં આ કચ્છમાં જે પાતાળની ભૂખ છે. એક વાત મહત્ત્વની કરી દઉં કે જે અત્યારે અમે અહીં ઊભા છીએ, જે અહીં ડેમનું કામ ચાલી રહ્યું છે, એ જમીન ઉપર આજથી 20 વર્ષ પહેલાં 10 ફૂટ ઉપર મીઠું પાણી હતું. 10 ફૂટ ઉપર પાલર પાણી, વરસાદના પાણી જેવું અમૃત પાણી હતું. અમે ખેડૂતો ત્યાં ખેતી કરતા હતા. કચ્છમાં અવારનવાર વરસાદ ઓછો થવાથી ભૂગર્ભ અત્યારે 350 ફૂટ નીચે ગયા, 350 ફૂટ. 10 થી 20 ફૂટ ઉપર મીઠું પાણી હતું, એ જ જગ્યા પર આજે 300 થી 350 ફૂટે કાયાવાળું પાણી મળે છે. કાયાવાળું એટલે પીળા રંગવાળું. આમ જો આમને આમ આપણે આમ જોયા જ કરશું તો ભવિષ્યમાં કચ્છ ખાલી જ પણ થઈ જાય, એમાં કોઈ મોટી વાત નથી, અને ખેતી પણ બંધ થઈ જાય. પણ આવા જો કૃષ્ણભાઈ આવા કાર્યો હાથમાં ધરે અને એને ગામના ખેડૂતોનો સાથ સહકાર મળે તો ભવિષ્યમાં કચ્છનું ભૂગર્ભ જળ ઊંચું આવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને પરમાત્મા કૃષ્ણભાઈ જેવા બીજાને આવી પ્રેરણા આપે એવી અમારી અંતરની ભાવના છે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર. જળ સંચય અભિયાન અમારી ન્યૂઝ ટીમ આજે પહોંચી છે નખત્રાણા તાલુકાની અંદર, રાપર સરવાની અંદર, અને નલિયાથી 25 કિલોમીટર ઉત્તર તરફ અને નખત્રાણાથી પશ્ચિમ તરફ 25 કિલોમીટર, એટલે બેની વચમાં, નખત્રાણા અને નલિયાની વચમાં આજે અમે સરપંચ શ્રી સરવા રાપરના બેન વાલભાઈબેન અને અહીંયાના ગામના આગેવાન વડીલ એવા કિશન બાપા, જળસંચય અભિયાન અમારો હાલી રહ્યો છે. દરેક કચ્છની અંદર 9 તાલુકામાં અમે જઈએ છીએ, ટોટલ કવરેજ કરીએ છીએ. તો આજે એક વિશેષ સરપંચ અને બેન સરપંચ અને પાણીનો પ્રશ્ન હોય અને બેન આગેવાની લેતા હોય સરપંચ તરીકે, તો લોકોને સમજવા જેવો છે. સરપંચ સંગઠનો સમજવાની જરૂર છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, દરેક રાજકીય, દરેક સામાજિક આગેવાન, દરેક સમાજના જે ધર્મગુરુ છે એમને પણ સમજવા જેવી વાત છે. તો આજે જે રૂપરેખા છે એ 2.5 મહિના કામ આવશે, એની રૂપરેખાની વિસ્તૃત માહિતી આપણે લેશું કિશન બાપા કને. સૌથી પહેલાં આ ગામના મુખ્ય નાગરિક એવા વાલભાઈબેન સરપંચ કને હાલશું. બેન, તમને પહેલાં તો વંદન. બેન, તમને જોઈ અને તમારા દર્શન કરીને બેન અમે અમારી જાતને અમે અનુભવીએ છીએ કે એવા એક નિષ્ઠાવાન જેને કહીને જેના કંઈક કર્મ હોય ને એવા જ કામ કરી શકે. બેન, તો તમને પહેલાં અભિનંદન. અમારે જળ સંચય અભિયાન અને ન્યૂઝ ટીમ અમારી આવી છે, તો તમે શું મેસેજ આપશો કચ્છની પ્રજાને, દરેક લેડીઝ મહિલાઓને અને સરપંચોને? બેન, રામપર સર્વના વાલભાઈ માનજી સરપંચ, આપણા ગામના બધાએ પટેલ બધાએ ભેગા થઈ ગામનો સાથ સહકાર આપી બધાએ સારું કામ કરી છે અમે, ને પાણીનું બચાવ થાય છે ને બધા સારું કામ થાય છે ને પાણીનું બચાવ થાય એવી અમારી માંગ છે. અચ્છા બેન, હવે વાલભાઈ બેન એક વસ્તુ પૂછીશ તમને કે આ જે કામ થવાનું છે, 2.5 મહિના કામ ચાલવાનું છે અને 75 થી 80 હજાર સીએમ કામવાનું થવાનું છે, 35 થી 40 હજાર રકમ આપણે ખર્ચીએ એટલા રૂપિયામાં કામ થાય એટલો કામ થવાનું છે, તો એમાં 100% લોક ભાગીદારી, ગામનો ફાળો છે આમાં? હવે બેન કહી રહ્યા છે કે આ 100% લોક ફાળો, કોઈ સરકારનો આમાં રોલ નથી, માત્ર ને માત્ર ગામનો લોક ફાળો, ગામનો અને ગામના માણસો બહાર વસે છે, ગુજરાત, મહારાષ્ટ્ર, આખા ભારતભરમાં આ ગામના પટેલ કોમ્યુનિટીની અહીંયા આર્થિક રીતે સદર સમાજ છે. અને આપણે વિસ્તૃત માહિતી કિશન બાબા કરીને લેશું. અને ગયા વખતે 2020ની અંદર પણ જળસંચયના જબરજસ્ત કામ થયા હતા, અને આ વખતે જે ઇતિહાસ થવાનું છે કે આપણે નખત્રાણા તાલુકાની અંદર, સમગ્ર કચ્છની અંદર, જિલ્લાની અંદર આ મોટામાં મોટો સરવા રાપરની અંદર કામ થવાનું છે, તો કિશન બાપા તમને વંદન કે આ તમે કામ, જે આપણે કહીએ ને કે મોરારી બાપુની કથાઓ, એનાથી પણ વિશેષ તમને આ તમારો ગામ લાભ લેવાનો છે. તો આ આ યુગની અંદર, મહામારી કોરોનાની અંદર આવા યજ્ઞ દરેક ગામમાં થાય એવો આપ શું કચ્છની પ્રજાને મેસેજ આપશો? આમાં તો જુઓ, મારો જન્મ કચ્છની અંદર થયો છે, એક ખેડૂત પરિવારમાં.
અને પાણીની શું સમસ્યા નડે છે એ મને થોડુંક ખ્યાલ છે. એટલે મને એમ થયું કે ગામડાઓને જો આપણે જીવતા રાખવા હશે તો કંઈક આવું થોડુંક વિચારશું ને આગળ વધશું તો ગામડા ટકી રહેશે, નહીં તો ગામડા બધા ઉજેર થઈ જશે. તો આજે 3 વર્ષ પહેલાં અમને વિચારે અમારા ભાઈઓ બધાએ હેલ્પ કરી, લોકફાળામાં બહુ બધી હેલ્પ કરી ને બધાના સહકારથી આજે 3જું વર્ષ છે. અત્યાર સુધી લગભગ અમારા ગામની અંદર 60 થી 65 લાખ રૂપિયા હું વાપરી ચૂક્યો છું, અમે વાપરી ચૂક્યા છીએ. અને આ વખતે પણ ઘણું બધું અમે 6 લાખ રૂપિયા ભરી દીધા છે આ સંસ્થાને, અને એ પ્રમાણે કામ કરવું છે. અને મારી મગજમાં ગણતરી એવી છે કે મારા ગામનો એરિયો લગભગ 10 કિલોમીટર છે. એ 10 કિલોમીટરની અંદર વરસાદનું જે પણ કંઈ પાણી આવે એ બહારે ન જાય, સંગ્રહ થાય અને જમીનમાં ઉતરે, જમીનના તળ ઊંચા આવે અને ખેડૂતો સુખી થાય અને મારા ગામના રામપર વસતા નાનાથી કરીને મોટા બધા માણસો સુખી થાય એ હિસાબે અમે આ મહેનત કરી રહ્યા છીએ. બહુ ખૂબ આભાર. હવે વિશેષ વાત વિશેષ વ્યક્તિની કરવા જઈ રહ્યો છો, કિશન બાપા. હવે શું મતલબ છે, 70 વર્ષની ઉંમર છે, વેલ સેટ છે, વ્યવસાય સુરતમાં છે એમનો, પણ પોતાનું ગામ મને કે ગઢવીભાઈ કે અમે છે ને, મારી 70 વર્ષની ઉંમર છે, મારે કંઈક મારા ગામ માટે મને કંઈક કરવું જોઈએ. એટલે દરેક વ્યક્તિને, નાનો હોય કે મોટો, બધાને લોકો માટે પ્રેરણારૂપ કિશન બાપા છે. અને હું જળસંચય અભિયાન હલાવું છું, આખા કચ્છભરમાં હાલું છું, પણ આવો કામ અને આટલા રૂપિયા સમસ્યા માધ્યમની અંદર 6 લાખની રકમ ભરી છે, 6 લાખ રૂપિયાની અંદર કામ થવાનું છે સાહેબ. ઓછામાં ઓછું 75 થી 80 હજાર સીમ થવાનું છે. એના પાછળ વાલભાઈબેન કી એક વાત કરી મને કે સુજરામ સુભલામ આવે છે એમાં પણ 8-10 હજાર કામ થશે, એટલે સરકાર પણ આવશે, સસ્તાઓ આવશે, તો આપણે ગામડિયાને ટકાવવું હશે તો જળસંચયનું કામ કરવું પડશે, ગામડિયાને બેઠો કરવાનો પ્રયાસ કરવો પડશે. આ મહામારી કોરોના હાલી રહી છે ત્યારે સિટી મૂકીને માણસો ગામડિયા તરફ આવી રહ્યા છે, તો ગામડિયામાં આવા સોર્સ ખપશે બાપા પાણીના. પાણી હશે તો ગામડિયો ટકશે, પાણી વગર કાંઈ નહીં ટકે. પશુધન છે, દરેક જીવની ભલાઈ માટેનું પાણી એક જ એવો ધર્મ છે જીવડિયાનો કે પાણી છે, તો દરેક જેટલા 84 યુનિટ જીવ છે એ બધાની ભલાઈ માટે વિચારવું હોય તો પાણીના કામ કરવા પડશે બાપા. હવે આવશો સમસ્યા માધ્યમના મેતાજી અને સ્થાનિક ટ્રસ્ટી એવા હિતેશભાઈ સાહેબ. હિતેશભાઈ, આપ તો 2020થી આવી ગયા છો કચ્છની અંદર અને આજે આપ નખત્રાણા તાલુકાની અંદર રાપર સુરવાની અંદર આપ આવ્યા છો, તો ગયા વખતે પણ તમે કામ કર્યો હતો, તમારી સંસ્થાની વિસ્તૃત માહિતી આપજો, જે તમે 2016થી તમારી સંસ્થા કાર્યરત છે, સમસ્યા માધ્યમ મુંબઈમાં ઓફિસ છે ને કે તમારી અમદાવાદ છે, તો આપ કચ્છની પ્રજાને શું કહેવા માંગશો? આપણે 2016થી આ કામ બધા ચાલુ છે સમસ્ત માધ્યમમાં. સૌથી પહેલાં આપણે મહારાષ્ટ્રની અંદર કામ કર્યા, એમાં લગભગ આપણે 140 ગામોના કામ કર્યા છે. પછી એના પછી રાજસ્થાન છે, બનાસકાંઠા છે, અને હાલ કચ્છમાં બીજી વાર આપણે આવેલા છીએ કામ કરવા માટે. આની પહેલાં કચ્છમાં આપણે 10 ગામોના કામ કર્યા, એના પછી આ બીજી વાર આપણે કચ્છમાં કામ, ને આપણું 3જું ગામ છે, ને હજુ બી આપણી પાસે કચ્છના લગભગ 8 થી 9 ગામ વેઇટિંગમાં છે કામ કરવા માટે. બરાબર. દરેક ગામવાળા જાગૃત થાય સાહેબ, તો આવા જળસંચય કિશન બાપા જેવા દરેક ગામમાં કિશન બાપા એક હોય તો કામ થાય, અને સક્રિય સરપંચ વાલભાઈ બેન જેવા સરપંચ હોય ગામમાં તો સારો એવો જળસંચયનો સરકાર વગર પણ લોકફાળો લોક ભાગીદારી દ્વારા ગામડીઓ બેઠો થઈ શકે છે સાહેબ. આ થઈ શકે છે, 100% થઈ શકે છે. અને આમાં સમસ્ત માધ્યમ તરફથી આપણે હિટાચી મશીન આપી છીએ, જેમાં ખાલી ડીઝલ જ આપણે લઈ છીએ, કોઈ ભાડું મશીનનું લેતા નથી. દરેક ગામોમાં જો આવા કામ થાય તો આપણે ખરેખર પાણીનો પ્રશ્ન હલ કરી શકીએ છીએ. સરકાર વગર કામ થઈ શકે, સારા થઈ શકે છે, 100%. સરકાર તો છે, સરકાર કરી રહી છે, બહુ સારો સરકારે કામ કરી રહી છે. ત્યારે વાતો એ કરવી છે કે દરેક વ્યક્તિ જાગે, કોઈને વિરોધ કરવો એના કરતાં કંઈક જાગી જાય, પોતાની જાતને માણસ પૂછે હિતેશભાઈ કિશન બાપા કે હું મારા ગામ માટે શું કરું છું, એવો એક્ઝામ્પલ આજે વાલભાઈ બેન સરપંચે આપ્યો છે. અને કિશન બાપા જે આ ગામના છે અને બહુ રૂપિયા વાપર્યા છે આ ગામની અંદર, અને લોકોના સુખાકારી માટે એમનો વ્યવસાય છે સુરતમાં, ત્યાં રહી શકે છે, પણ કે મારો ગામડીઓ બેઠો થાય, નાના સમાજ આગળ આવે અને સુખી થાય, દરેક જીવની ભલાઈ માટે, પાણી માટે આ બાપા કામ કરી રહ્યા છે. એટલે કચ્છની સમગ્ર ગુજરાત માટે એવો મેસેજ છે કે લોકો જાગો, લોકો નહીં જાગે ને ત્યાં લગી દેશ સમૃદ્ધ નહીં થાય. નરેન્દ્રભાઈ ઘણી બધી મહેનત કરે છે, રૂપાણી સાહેબ ઘણી બધી મહેનત કરે છે, પણ એ આપણે ખાલી એમના ઉપર નહીં રહેવું રહેશે, આપણે કંઈ કરવું જોઈએ. નાનામાં નાનો માણસ પણ કરી શકે. અમારા ગામની માંડવી તાલુકાની અમે વાત કરીએ તો નાના ભાડિયાની મહેસી સમાજની બહેનો દ્વારા અમારા ઘરે 20 હજાર સીએમનો કામ થઈ ગયો. એટલે બહેનો પણ બહુ જબરજસ્ત કામ કરી રહ્યા છે. તો આ ગામના પણ બેન સરપંચ છે, તો વિશેષ એ વાત કરવી છે બધા કને કે લોકો જાગૃત થાય. વાલભાઈ બેન વાત કરી કે લોકો બધા સરપંચો જાગૃત થાય, સંસ્થાઓ ઘણી બધી છે કચ્છની અંદર, કચ્છ બહાર પણ ઘણી બધી સંસ્થાઓ છે, સરકાર પણ બહુ સક્રિય છે. સુજલામ સુભલામ દરેક ગામમાં 10 હજાર સીએમનો કામ સરકારે નક્કી કરેલો છે ગાઈડલાઈન પ્રમાણે, તો એ પણ યોજનાનો લાભ લે, હમણાં ચાલુ જ છે સુજલામ સુભલામ. તો આપણે બધા મળી અને એક જલ હે તો કલે પાણી બચાવવાનું કામ, જળસંચયનું કામ આપણે કરીએ, તો બધા મળી અને હું દેવાન ગઢવી જળસંચય અભિયાન, બધાને નમસ્કાર.